ગુપ્ત માહિતીના આધારે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંબામાં થયેલા આતંકવાદી હુમલામાં તપાસમાં એવું જાણવા મળ્યું કે પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠન દિલ્હી પર હુમલો કરવાની યોજના કરી રહ્યું છે. આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંગઠનની યોજના દિલ્હીમાં આતંકી હુમલાને અંજામ આપવાની છે, જે જમ્મુ કાશ્મીરમાં સાંબામાં સૈનિક કેમ્પ ઉપર કરવામાં આવેલા હુમલા જેવો હોઈ શકે. અધિકારીઓએ ઉમેર્યું હતું કે દિલ્હી પોલીસને આ માહિતીના આધારે એલર્ટ પર રહેવા આ પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે કોઈ દુર્ઘટનાથી બચવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પોતાના વિસ્તારમાં સુરક્ષા માટે જરૂરી તમામ પ્રયાસો કરવાની તૈયારી કરી લેવી. 21 માર્ચના રોજ બે ફિદાઇન આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના સાંબા ક્ષેત્રમાં સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ હુમલો કરનાર બંને આતંકવાદીઓને ઠાર કરીને તેને યોજનાને નિષ્ફળ બનાવી હતી. તે ઉપરાંત 20 માર્ચે આ સમૂહના બે આતંકવાદીઓએ જમ્મુના કઠુઆ જિલ્લાની એક જ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં 3 સુરક્ષાકર્મીઓ અને 2 નાગરિકોના મોત થયા હતા, તેમજ 1 ઉચ્ચ પોલીસ અધિકારી સહિત કુલ 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને 2 આતંકવાદીઓને ઠાર મારી દેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.